Good morning, Pedro. BA, chapter number 5, Jindaki Vyavasthana Swarupo, Bhag 1. Jeni andar apne last be lecture lidela, je darshan sare lidhata. Ave ene chalaveli vastu jema vayaktik maliki, jeno arth teni lakshanikta, tyarbad tena fayda. વૈયક્તિક માલિકીના ફાયદા તેની મર્યાદાઓ જ્યાં સુધી તમે અભ્યાસ કરેલો છે બરાબર એટલે સુધી આપણે લીધેલું હતું જે દર્શન સરે લીધેલું છે હવે ત્યાર પછીનો જે મુદ્દો છે 5.2 હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો જેના વિશે અત્યારે આપણે ચર્ચા કરવાની છે હિન્દુ અવિભક્ત કુટુંબ ટૂંકમાં બોલે તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી HUF તરીકેને ઓળખવામાં આવે પૂરું નામ તમને જો આ પહેલામાં જ પૂછાય છે HUF નું પૂરું નામ જણાવો હિન્દુ અવિભક્ત કુટુંબ એનું પૂરું નામ જણાવો એક માર્ક્સ નો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય HUF નું પૂરું નામ જણાવો શું આવશે H એટલે કે હિન્દુ U અનડિવાઇડેડ એન્ડ F તો કે ફેમિલી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી બરાબર હિન્દુ અવિભક્ત કુટુંબ જો હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે જે આખો પરિવાર મળીને તેનો કોઈ એક મેન સભ્ય છે જેને આપણે કર્તા તરીકે ઓળખીએ એ મેન સભ્ય દ્વારા જ્યારે કોઈ ધંધો ચલાવવામાં આવતો હોય તો આવા જે ધંધો જે ચલાવવામાં આવે છે મેન સભ્ય દ્વારા સમગ્ર સભ્ય મળીને કુટુંબના દરેક સભ્ય મળીને ધંધો ચલાવતા હોય તો આવા ધંધાને હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે બરાબર હિન્દુ કાયદા પ્રમાણે આ ધંધો કેવો ગણાય છે તો કે વારસાગત ધંધો ગણાય છે પેઢીગત પેઢી ચાલ્યો આવે છે જ્યારે તેનો મેન વ્યક્તિ હોય જેને આપણે કર્તા તરીકે ઓળખીએ આ વ્યક્તિનો જો મૃત્યુ થાય તો તરત જ એના પછીનો જે નેક્સ્ટ વ્યક્તિ છે એનો સભ્ય છે કુટુંબનો સભ્ય છે એના પછી જે આવતો હોય એ સભ્ય માટે બધી જવાબદારી આવે એ બધો ધંધો સંભાળે બરાબર તો આ પ્રમાણે જે ધંધો ચાલે એને હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે જોઈએ પહેલા તો એનો અર્થ આપેલો છે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું શું કીધું છે તો કે હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે હિન્દુ કાયદા અનુસાર ધંધો કેવો છે વારસાગત વારસાગત એટલે કે પેઢી દર પેઢી એક વ્યક્તિનું મૃત્યુ થાય તો તરત જ ધંધો બદલાઈ નથી જતો કોઈ બીજા કુટુંબનો સભ્યનો સભ્ય નથી બનતો પણ વારસાગત છે એનું મૃત્યુ થયા બાદ તરત જ એના પછીનો જે સભ્ય છે એ ધંધો સંભાળે છે આ હિન્દુ કાયદા અનુસાર ધંધો કેવો ગણાય છે વારસાગત વારસામાં મળેલો ધંધો ચલાવતા હિન્દુ અવિભક્ત કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવામાં આવે જો અહીં પહેલી એની વ્યાખ્યા આપેલી છે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું તો કે હિન્દુ કાયદા અનુસાર ધંધો કેવો ગણાય છે આ વારસાગત અને વારસામાં મળેલો આ ધંધો ચલાવતા હિન્દુ અવિભક્ત કુટુંબને શું કહેવામાં આવે તો કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવામાં આવે છે કુટુંબની જેટલા સભ્યો હોય એ બધા જ સભ્યો તેના શું ગણાય છે કુટુંબના જેટલી જેટલી વ્યક્તિઓ છે કુટુંબની અંદર એના ભાઈ હોય એની બેન હોય કે એનો દીકરો હોય એનો દીકરો હોય તો એ બધા એના સભ્ય ગણાય એની પત્ની છે બધા એના સભ્ય ગણાય છે પણ આ બધા સભ્યોની અંદર જે મેન સભ્ય છે જે મેન મોટી ઉંમરની વ્યક્તિ છે વડીલ કહીએ આપણે એને તો વડીલ છે એ વડીલના હાથમાં બધો વહીવટ હોય ખ્યાલ આવે છે આવી પેઢીનો મેન વહીવટ કરવા વાળો વ્યક્તિ કોણ તો એનો કુટુંબનો જે વડીલ હોય છે મેન સભ્ય હોય છે એ વડીલના હાથની અંદર આ બધો ધંધો હોય છે વહીવટ બધો એના હાથની અંદર હોય છે તો આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે જો અહીંયા આગળ કીધું કે કુટુંબની બધી વ્યક્તિ તેના સભ્ય ગણાય અને આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથની અંદર હોય છે તો આ જે વડીલ હોય એ વડીલને શું કહેવામાં આવે તો કે કર્તા તરીકે ઓળખવામાં આવે
તમને એક માર્ક્સના પ્રશ્નની અંદર આવો પ્રશ્ન પૂછાય કે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર વડીલના હાથમાં જે ધંધો હોય તે વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે, કે હિન્દુ અવિભક્ત કુટુંબનો જે મેન વ્યક્તિ છે તે કયા નામથી ઓળખાય છે, કે વહીવટ કોણ કરે છે, તો જવાબમાં શું આવે છે, તો કે કરતા. એને કયા નામથી ઓળખવામાં આવે છે, કરતા. એક માર્ક્સ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. જો અહીંયા પ્રશ્ન લખું છું તમને, એક માર્ક્સ ની અંદર આ પ્રશ્ન આવે. એક મિનિટ, જરાક પેન સિલેક્ટ કરી લો. ઓકે, ચાલો. પ્રશ્ન આપણને પૂછાય કે હિન્દુ અવિભક્ત કુટુંબ, હું એ ટૂંકમાં લખું છું, HUF પેઢી નો વહીવટ કોના હસ્તક હોય છે, શું આવે, તો કે કર્તાના હસ્તક હોય છે. બરોબર, આની અંદર જે કુટુંબનો મેન વ્યક્તિ છે એ મેન વ્યક્તિને શું તરીકે, કયા નામ તરીકે ઓળખવામાં આવે, તો કે એને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. આવી વ્યક્તિ કોણ હોય, તો કે એવી વ્યક્તિ જે કુટુંબની અંદર સૌથી મોટી વ્યક્તિ છે, મોટી ઉંમર ધરાવે છે. તો કે આપણા કુટુંબ હોય, ધારો કે પાંચનું કુટુંબ છે, આપણા પાંચના કુટુંબની અંદર કોઈ ફેમિલીની અંદર પાંચ સભ્ય છે, એ પાંચ સભ્યની અંદર જો એના પપ્પા હોય અથવા તો પપ્પાથી મોટી ઉંમરના એના દાદા હોય, તો દાદા આ બધો વહીવટ સંભાળતા હોય, આપણો ઘરનો બધો વહીવટ, પૈસાનો વહીવટ છે, કે કઈ નિર્ણયો લેવાના હોય તો નિર્ણયો કોને હસ્તક હોય છે, તો કે આપણા દાદા હોય, મોટી ઉંમરનો જે વ્યક્તિ હોય, ધારો કે દાદા નો હોય તો આપણા પપ્પા હોય, પપ્પા નો હોય તો મોટા આપણા બાપા હોય, તો એ જે બધો વહીવટ સંભાળતા હોય. બરાબર, પૈસાનો વહીવટ કરતા હોય, કોઈ નિર્ણયો લેવાના હોય, તો આવા નિર્ણયો લેવાનો બધો વહીવટ કોને હસ્તક હોય, તો કે આપણા કુટુંબની અંદર આપણા પપ્પા હોય કે મોટા બાપા હોય એને હસ્તક હોય છે. તો આવી જ રીતે પેઢીની અંદર સમગ્ર જે કાંઈ વહીવટ કરવાનો છે, પૈસાનો વહીવટ હોય છે કે કાંઈ નિર્ણયો લેવાના હોય છે, બરાબર, ક્યારેક જરૂર પડી હોય તો પૈસા કાઢવાના હોય છે, તો આવો બધો જે કાંઈ વહીવટ છે, બાર વહીવટ કરવાનો હોય, આ બધો વહીવટ કોણ સંભાળે છે, તો કે આ કર્તા સંભાળે છે. બરાબર, કર્તાને હસ્તક, સમગ્ર HUF નો સમગ્ર વહીવટ કર્તાને હસ્તક હોય છે. અને કરતા કોણ બને છે કુટુંબની અંદર, આવી પેઢીની અંદર, તો કે જે મોટી ઉંમરની વ્યક્તિ છે, મોટી ઉંમરની વ્યક્તિ, તો કે આપણે એને વડીલ તરીકે ઓળખીએ, તો આ વહીવટ એ કરતી હોય છે, મોસ્ટ ઓફ વહીવટ એ કરતી હોય છે. જો વહીમાં સૌથી મોટી વ્યક્તિ, જો આગળ કીધું કે જો વહીમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ કરવા ન ઈચ્છતી હોય, જો ક્યારેક એવું પણ બને કે એ વ્યક્તિ આવો વહીવટ કરવા ન પણ ઈચ્છે, મોટી ઉંમરની વ્યક્તિ થઈ ગઈ છે, મોટા દાદા છે, હવે 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે કઈ બહુ સંભાળી શકતા હોય નહીં, બરાબર, હવે જો એ વહીવટ કરવા ઈચ્છતો ન હોય, તો એના પછીનો જે વ્યક્તિ હોય, એના પછીની ઉંમરની જે વ્યક્તિ હોય, જે વ્યવસ્થિત હોય, એને આ બધો વહીવટ સોંપી દેવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબ છે એની અંદર સમગ્ર આખા ધંધાનો વહીવટ મેન તો કોણ કરતું હોય છે, તો કે સૌથી પહેલા કરતા. અને કરતા કોણ બને છે, તો કે જે વડીલ વ્યક્તિ છે. કદાચ એવું બને કે વડીલ વ્યક્તિ જો આવો વહીવટ કરવા ન ઈચ્છતી હોય, તો એના પછીની જે વ્યક્તિ છે, એના પછીની વ્યક્તિને આ સમગ્ર વહીવટ સોંપી દેવામાં આવે છે. આવી પેઢીનું અસ્તિત્વ મોસ્ટ ઓફ ક્યાં જોવા મળે છે, તો કે આપણા ભારતની અંદર આવી પેઢીઓ ઘણી જ માન્યતા ધરાવે છે. આવી પેઢીનું અસ્તિત્વ ભારત
અને નેપાળની અંદર જોવા મળે છે. અન્ડરલાઈન કરી દેજો આ પ્રશ્નને કે હિન્દુ અવિભક્ત કુટુંબ કયા દેશની અંદર મોસ્ટ ઓફ જોવા મળે છે, તો કે ભારત, અને બીજું કઈ જગ્યાએ, તો કે નેપાળ, આપણો પાડોશી દેશ નેપાળ. આ બેની અંદર આ પેઢીનું અસ્તિત્વ જોવા મળે છે. ચાલો આવી રીતે હિન્દુ અવિભક્ત કુટુંબ જોવા મળે તો કઈ રીતે આપણે કોને હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે ઓળખીએ, તો એ માટેના લક્ષણો આપેલા છે કે આવા લક્ષણ ધરાવતા હોય તો આપણે એને HUF તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલું લક્ષણ આપેલું છે હિન્દુ અવિભક્ત કુટુંબનું કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી આ પેઢી જોવા મળે. હિન્દુ અવિભક્ત કુટુંબ કાયદા પ્રમાણે જ અસ્તિત્વમાં આવેલી છે, કાયદા દ્વારા, કાયદામાં એને સ્થાન મળેલું છે. તો પહેલું એનું લક્ષણ બને છે કે કાયદા દ્વારા અસ્તિત્વ. શું કીધું છે કાયદા દ્વારા અસ્તિત્વ? તો કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, કાયદામાં જેને સ્થાન મળેલું છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે, બરાબર. ત્યાર પછી એ માટેના અલગ અલગ કાયદાઓ જોવા મળે. ત્યાર પછી નંબર બે, બીજું લક્ષણ એનું આપેલું છે, તો કે સંચાલન. વહીવટ કોણ કરે આની અંદર? સંચાલન કોણ કરે? તો સંચાલન જે કરતો હોય આપણે એને આપણે સંચાલક તરીકે ઓળખીએ. સંચાલક કોણ કહેવાય? તો કે સંચાલકને અહીંયા આપણે નામ આપી દીધું હમણાં આગળ જ પ્રશ્ન જોયો. શું કહેવાય એને? તો કે કર્તા તરીકે ઓળખવામાં આવે. આ પેઢીનું સંચાલન કોણ કરે છે? તો કે કુટુંબની અંદર જે મેન વ્યક્તિ છે, વડીલ છે, વડીલની નિમણૂક કરવામાં આવી છે, એ વડીલ છે, એ વડીલના હાથની અંદર તેનું સમગ્ર સંચાલન હોય. બધો વહીવટ કોણ કરે છે? તો કે મેન વ્યક્તિ, વડીલ સંચાલન કરે છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે કર્તાના નામથી ઓળખીએ છીએ, બરાબર. હવે જો ક્યારેક એવું પણ બને કે સંચાલન કરતા તરીકે વ્યક્તિ જે નિમાયેલો છે એ સંચાલન કરતો હોય, પણ ક્યારેક એવું પણ બનતું હોય કે જો એ વડીલ સંચાલન કરવા ઈચ્છતો ન હોય ત્યારે એ સમગ્ર સંચાલન કોણ કરે છે? તો કે એના પછીનો વ્યક્તિ જેનો નિમણૂક કરવામાં આવી હોય, એના પછીનો એનો દીકરો હોય, એના પછીની ઉંમર ધરાવતી કોઈ વ્યક્તિ હોય, તો એ સમગ્ર સંચાલન કરે. તો એને પણ કયું નામથી ઓળખવામાં આવે? કર્તાના નામથી ઓળખવામાં આવે. તો પછી જરૂરી નથી કે જે મેન વ્યક્તિ છે એને જ કર્તા તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવે છે? જે વ્યક્તિ સંચાલન કરતો હોય એ સંચાલન કરનાર વ્યક્તિને કર્તાના નામથી ઓળખવામાં આવતું હોય. પછી એ મોટી ઉંમરની વ્યક્તિ કરતો હોય, કે મોટી ઉંમરની વ્યક્તિ જો ન કરવા ઈચ્છતો હોય, તો એના પછીની વ્યક્તિ જો સંચાલન કરતો હોય તો એને પણ કયા નામથી ઓળખવામાં આવે? કર્તાના નામથી ઓળખવામાં આવે. જો અહીંયા કીધું કે પેઢીનું સંચાલન મોસ્ટ ઓફ કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, વડીલ સંચાલન કરે, પણ જો વડીલ સંચાલન કરવા ઈચ્છતો ન હોય તો એના પછીની વ્યક્તિ પણ એ સંચાલન કરતી હોય તો એને કર્તાના નામથી ઓળખવામાં આવે. જે સમગ્ર ધંધાનું સંચાલન, જે કાંઈ વહીવટ કરવાનો છે, નિર્ણયો લેવાના છે, બધું કોણ કરે છે? તો કે કર્તાના નામથી ઓળખાતી વ્યક્તિ કરે છે, બરાબર. તો આ બે લાક્ષણિકતા આપણે જોઈ. કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી આ પેઢી છે, કાયદા દ્વારા સ્થાન મળેલું છે. નંબર બે, તો કે સંચાલન કોણ કરે છે? તો કે કુટુંબનો કર્તા સંચાલન કરે છે. ચાલો ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા આપે છે, ત્રીજું લક્ષણ આપેલું છે, સ્વતંત્ર કાર્યક્ષેત્ર. હવે આનું કાર્યક્ષેત્ર, સમગ્ર કામગીરી કેવી જોવા મળે છે? તો કે સ્વતંત્ર, કોઈના દાબદબાણમાં આવીને એને કાર્ય કરવાનું નથી, અથવા તો જે કઈ નિર્ણયો લેવાના છે નિર્ણયો કરતા પોતે કોઈની પણ દખલગીરી કર્યા વિના પોતે નિર્ણય લઈ શકે છે, એટલે સ્વતંત્ર કાર્યક્ષેત્ર જોવા મળે. જો અહીંયા કીધું કે ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે, એનો જે કઈ કરતા છે સ્વતંત્ર રીતે કામગીરી કરી શકે, એમાં અન્ય સભ્યોને તેમાં દખલગીરી કરવાનો હક નથી, બીજા સભ્યો છે એની અંદર દખલગીરી ન કરી શકે, બરાબર. ભલે ક્યારેક એવું બને કે એડવાઇસ આપવી હોય, કઈ સલાહ સૂચનો કરવા હોય તો સલાહ સૂચન કરી શકે, પણ આખરી નિર્ણય કોનો હોય છે? તો કે આખરી નિર્ણય કરતાનો હોય છે આની અંદર, બરાબર. તો જો અહીંયા કીધું કે અન્ય સભ્યોને તેમાં દરમિયાન ગીરી કરવાનો હક નથી, કે નહીં ભાઈ હું જે કહું તે જ સાચું, એવું નથી. આની અંદર સમગ્ર નિર્ણય, સમગ્ર જે કઈ વહીવટ કરવાનો છે, નિર્ણયો લેવાના છે, એ નિર્ણયો કરતા સ્વતંત્ર રીતે લઈ શકે છે. તેની અંદર અન્ય સભ્યો જે છે, કુટુંબના અન્ય સભ્યો છે, કાકા બાપાના કે બેનું કે પત્ની કે જે કાંઈ હોય, એને એની અંદર દખલગીરી કરવાનો હક હોતો નથી, પણ તેને મદદ કરી શકે છે. ક્યારેક એવું બને સલાહ સૂચન આપવાની જરૂર પડી તો સલાહ સૂચન આપી શકે છે, જે કાંઈ બીજી કાંઈ પ્રવૃત્તિ છે પ્રવૃત્તિની અંદર મદદ કરી શકે છે, પણ તેની અંદર દખલગીરી, વધારાની દખલગીરી કરી શકતો નથી. જો આગળ કીધું કે કર્તાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. હવે જે કાંઈ નિર્ણયો લે છે,
પૈસાનો વહીવટ કરવાનો હોય કે બીજો કોઈ બહારનો વહીવટ કરવાનો હોય કે કોઈ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય સામે અન્ય વ્યક્તિ જે કુટુંબના અન્ય સભ્યો છે એ એની અંદર વાંધો લઈ શકતા નથી. જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો હોય એ નિર્ણય સામે બીજા સભ્ય પ્રશ્ન ઉપાડી શકતા નથી કે ભાઈ આવો નિર્ણય કેમ લીધો. બરાબર, હવે કુટુંબનો કોઈ મેઇન સભ્ય છે, કરતા છે, કરતા એ કોઈ નિર્ણય લીધેલો છે બહારના વહીવટ માટેનો, ખરીદી માટેનો, કે નહીં ભાઈ આ વિભાગમાંથી આપણે ખરીદી કરવાની છે, બરાબર, આ વર્ષ દરમિયાન આપણે એટલા ખર્ચા કરવાના છે, તો એવા ખર્ચા માટેના નિર્ણય લે છે તો કુટુંબના અન્ય સભ્યો એને સલાહ સૂચન આપી શકે. પણ એણે એક વખત નિર્ણય લઈ લીધો કે આ જગ્યાએથી ખરીદી કરવાની છે, કે આ લોકોએ 50,000 રૂપિયાના ખર્ચાઓ કરવાના છે, કે 70,000 રૂપિયાનો માલ ખરીદવાનો છે, તો એ બાબતે બીજા અન્ય સભ્ય વાંધો લઈ શકતા નથી. એ જે કાંઈ નિર્ણય લે, 50,000 ખર્ચા કરવા છે તો 50,000, બરાબર, જે કાંઈ નિર્ણયો લે એ નિર્ણય સામે બીજા સભ્ય વાંધો લઈ શકતા નથી કે આવો નિર્ણય શા માટે લીધો. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે સ્વતંત્ર કાર્યક્ષેત્ર જોવા મળે, કોઈ પણ દાબદબાવમાં આવીને નિર્ણય લેતા નથી, અને નિર્ણય લે તો એની સામે અન્ય સભ્ય વાંધો પણ લઈ શકતા નથી. તો સ્વતંત્ર કાર્યક્ષેત્ર જોવા મળે છે, ખ્યાલ આવે છે, સલાહ સૂચન આપી શકે, કેપ્ટન જેવું કામકાજ ની અંદર. આપણે ક્રિકેટની અંદર કેપ્ટન છે, કેપ્ટન ગમે તે નિર્ણય લે તો બીજા જે કઈ ક્રિકેટરો છે સલાહ સૂચન આપી શકે, બરાબર, જો યોગ્ય લાગે તો, અને ઓલો માને પણ જો યોગ્ય લાગે તો. પણ એ જે કઈ નિર્ણયો લે છે એ નિર્ણયો સામે બીજા જે બોલરો છે કે બીજા ક્રિકેટરો છે વાંધો લઈ શકતા નથી. એવી જ રીતે કુટુંબની અંદર પણ જે કઈ એનો મેન કરતા છે, એ કરતા કઈ પણ કામગીરી કરે એ સ્વતંત્ર રીતે કામગીરી કરી શકે છે, કોઈના પણ દાબ દબાણમાં આવ્યા વગર, બરાબર, અને બાકીના સભ્યોને એને માન્ય પણ રાખવી પડે. ચાલો એના પછીનો ટોપિક આપણને આપેલો છે કે સભ્ય પદ. આની અંદર સભ્ય પદ કોને કોને મળે? કુટુંબની પેઢી છે, HUF પેઢી છે, તો એની અંદર સભ્ય પદ કોને કોને મળી શકે છે? તો કે સભ્ય પદ એની અંદર કુટુંબના જેટલા સભ્યો છે બધા જ સભ્યો જન્મતાની સાથે જ, પેઢીની અંદર નવું બાળક આવ્યું છે, બરાબર, જે જન્મ થયો છે તો એ પણ કુટુંબનો શું ગણાય છે? સભ્ય ગણાય છે. એવી જ રીતના એ પેઢીનો પણ શું ગણાય છે? સભ્ય ગણાય છે. તો જો અહીંયા એવું કીધું કે સભ્ય પદ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્ય પદ જન્મગત જ મળી જાય છે, જન્મ થતાની સાથે જ એ પેઢીનો શું બને છે? સભ્ય બને છે, બરાબર, કુટુંબનો સભ્ય બને છે. અને આ કુટુંબ છે એ પેઢી છે, કુટુંબનો સભ્ય બને છે, એટલા માટે કોનો સભ્ય બને છે? તો કે પેઢીનો સભ્ય બને છે. જન્મ થતાની સાથે જ પોતે પેઢીનો સભ્ય પદ પ્રાપ્ત થાય છે. અને કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મ થતાની સાથે જ સભ્ય પદ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? હજી નાનો એવો જન્મ લીધો હોય ત્યાં જ માલિક એ બને છે, પેઢીનો સભ્ય બને છે. આગળ જતા એનો માલિક પણ, એનો કરતા પણ બની શકે. એટલે જન્મ થતાની સાથે જ તે કુટુંબનો શું બને છે? સભ્ય બને છે. તો આ એનું લક્ષણ સભ્યપદ કોને કોને મળે? તો કે કુટુંબના દરેક સભ્યને એનું સભ્યપદ પ્રાપ્ત થાય છે. અને કોઈ બાળક જન્મ લે તો જન્મ થતાની સાથે જ તેનું શું બની જાય છે? સભ્યપદ પ્રાપ્ત થાય છે. ચાલો ત્યાર પછીનો મુદ્દો આપેલો છે નંબર 5, નાણાકીય નિયંત્રણ. નાણાકીય નિયંત્રણ એટલે કે નાણાકીય બાબતો, એની બધી નાણાકીય બાબતો પર કંટ્રોલ કોણ રાખી શકે? તો કે એની અંદર જે કુટુંબનો કર્તા છે, તે જે કાંઈ એની મિલકતો છે, જે કાંઈ પેઢીઓ છે, પેઢીની અંદર જે કાંઈ રોકડ છે, એ બધા અંગે નિર્ણયો કોણ લઈ શકે છે? તો કે તેનો કુટુંબનો કર્તા લઈ શકે છે. જો અહીંયા કીધું કે ધંધાની તમામ નાણાકીય બાબતો, જે કાંઈ નાણાકીય નિર્ણયો લેવાના છે તે બધું જ કોને હસ્તક હોય છે? તો કે કર્તાને હસ્તક હોય છે, મેન જે સભ્ય છે એને હસ્તક હોય છે. અને પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરે છે? કર્તા કરે છે. જે કાંઈ એની મિલકતો છે, પેઢીની મિલકતો છે, મશીનરીઓ છે કે મકાન છે, મિલકત છે, જાયદાદ છે, જમીન છે, આ બધા ઉપર નિર્ણય કોનો હોય છે? તો કે કર્તાનો હોય છે, બરાબર. એટલે અહીંયા કીધું કે તમામ નાણાકીય બાબતો કર્તાને હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહેલું હોય છે. જે કાંઈ નાણાકીય બાબતો હોય, નાણાકીય નિર્ણયો લેવાના હોય, પેઢીની અંદર પૈસાની જરૂર પડી હોય અથવા તો મૂડી એકત્રિત કરવાની હોય, તો આ બધા અંગે નિર્ણય કોણ લે છે? તો કે પેઢીનો કરતા લે છે. બીજા કોઈ સભ્યો એની અંદર દખલગીરી કરવાનો હક હોતો નથી. હવે મિલકતો છે તો મિલકતોની જાળવણી કરવાનું કામ પણ કોને હસ્તક હોય છે? કરતાને હસ્તક. ધારો કે કોઈ નવી મશીનરી ખરીદવી હોય પેઢીની અંદર, અથવા તો જૂની મશીનરી છે એ મશીનરીને વેચી નાખવી હોય, કાંઈ નવું ડેવલપમેન્ટ કરવાનું હોય, તો આ બધા નિર્ણયો કોણ લે છે? તો કે તેનો
કરતા લે છે. તો એટલા માટે કીધું કે તમામ બાબતો કર્તાને હસ્તક હોય છે, નાણાકીય કંટ્રોલ કોને હસ્તક હોય છે, કર્તાને હસ્તક હોય છે. બરાબર. ચાલો ત્યાર પછી આપેલી છે જવાબદારી. જવાબદારી કોની? તો કે સમગ્ર ધંધાની જવાબદારી અમર્યાદિત. અમર્યાદિત એટલે ધારો કે ગમે ત્યારે કઈ કામની જરૂર પડી હોય, કઈ નિર્ણયો લેવાના હોય, પૈસાની જરૂર પડી હોય, બરાબર, તો એ બધી જવાબદારી કોની હોય છે? કર્તાની હોય છે. ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે અને બાકીના સભ્યો છે તો એની જવાબદારી મર્યાદિત હોય છે. જેમ કે એનો મેન કર્તા છે, વડીલ છે, સમગ્ર ધંધો પોતે ચલાવે છે, નિર્ણયો પોતે લે છે. બરાબર. હવે નિર્ણયો પોતે લે છે એટલે એની જવાબદારી કેવી છે? અમર્યાદિત. ગમે ત્યારે જરૂર પડી હોય, અડધી રાત્રે પણ જરૂર પડી હોય, ઓચિંતાનું કઈ એવી પેઢીની અંદર આફત આવી પડી હોય તો એ બાબતે નિર્ણય કોણે લેવાના હોય છે? કરતા એ લેવાના હોય છે. એની જવાબદારી અમર્યાદિત છે. બરાબર. અમર્યાદિત જવાબદારી એની છે તો મર્યાદિત કોની? તો કે મર્યાદિત જવાબદારી અધર સભ્યો છે, જે બીજા સભ્યો છે, કે બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. જેમ કે પેઢીની અંદર મેન વ્યક્તિ છે, એને સમગ્ર સંચાલન કરવાનું છે. બરાબર. તો એ બધી નિર્ણયો પોતે લેવાના હોય, ઓચિંતાની આક્રમક જરૂરિયાત પડી હોય તો એને કરવાનું હોય, કઈ કામ કરવાનું હોય. પણ બાકીના સભ્યો છે એને જવાબદારી વેચાયેલી હોય. જેમ કે અમુક એવો સભ્ય હોય તો એને ખરીદી વિભાગ માટેનું કામ સોંપેલું હોય, અમુક એવો સભ્ય છે તો એને વેચાણ માટેનું કામ સોંપેલું હોય, અમુકને માર્કેટિંગનું કામ સોંપેલું હોય, તો એને એ પૂરતી જવાબદારી હોય. ખ્યાલ આવે છે? એને સલાહ સૂચન આપવાની જવાબદારી હોય, અમુક નિર્ણયો જે કાંઈ એને કીધેલા હોય એ બાબતે, ધારો કે ખરીદ વિભાગ એને આપેલો છે તો ખરીદી માટેનો નિર્ણય લેવાની જેને જવાબદારી હોય, બાકીની કોઈ જવાબદારી રહેતી નથી. આથી એની જવાબદારી કેવી ગણાય છે? મર્યાદિત. અમુક સભ્યો છે, બાકીના સભ્યો છે, એની જવાબદારી મર્યાદિત ગણાય. જાણે મેન સભ્ય છે એને તો સમગ્ર સંચાલન કરવાનું છે. ખ્યાલ આવે છે? હવે ધારો કે આપણે સ્કૂલની અંદર જ ટ્રસ્ટી છે કે પ્રિન્સિપાલ છે, તો પ્રિન્સિપાલ છે ને સમગ્ર સ્કૂલની જવાબદારી હોય. હોય ને, પ્રિન્સિપાલ હોય તો એને સમગ્ર સ્કૂલની, ધારો કે 9મું ધોરણ 10મું ધોરણ 11મું ધોરણ 12મું ધોરણ બધા ધોરણની જવાબદારી પ્રિન્સિપાલની હોય. બરાબર. કારણ કે સમગ્ર બાબતે નિર્ણય પ્રિન્સિપાલે લેવાનો હોય છે. પણ ધારો કે એના બધા શિક્ષકો 9મા ધોરણના શિક્ષકો છે તો એને 9મા ધોરણ પૂરતી જવાબદારી, એનો વિષય છે, વિષય પૂરતી જ જવાબદારી. ખ્યાલ આવે છે? પણ પ્રિન્સિપાલને તો સમગ્ર ધોરણ, જેટલા ધોરણો છે બધા ધોરણો પ્રત્યે જવાબદારી એની હોય છે. તો આવી જ રીતના પેઢીની અંદર પણ કે કરતા હોય તો કરતાને સમગ્ર જવાબદારી હોય, એની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. જ્યારે એના બીજા અધર સભ્યો હોય, બીજા સભ્યો હોય છે, તો એ સભ્યોની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત. એને એના પૂરતી કામ, જેટલું કામ સોંપેલું હોય એ કામ પૂરતી જેની જવાબદારી હોય, વધારાની જવાબદારી કોઈ રહેતી નથી. એટલા માટે જો અહીંયા મુદ્દો આપેલો છે કે આની અંદર જવાબદારી કોની હોય છે? સમગ્ર જવાબદારી. તો કે કુટુંબના કર્તાની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. ખ્યાલ આવે છે? અને બીજા સભ્યોની જવાબદારી કેવી જોવા મળે છે? મર્યાદિત જવાબદારી જોવા મળે છે. ચાલો એના પછી 7મો તમને લક્ષણ આપેલું છે, HUF નું 7મું લક્ષણ શું આપેલું છે? તો કે આયુષ્ય. આયુષ્ય એટલે કે આની અંદર જે કરતા છે એ કરતા ક્યાં સુધી કામ કરી શકે, એને બધો વહીવટ કેટલા સમય સુધી કરવાનો છે, અને પેઢીનું આયુષ્ય કેટલું? તો કે પેઢીનું આયુષ્ય તો ચાલ્યા જ રાખે. ખ્યાલ આવે છે? પેઢી એક વખત શરૂ થઈ ગઈ, બરાબર, ધંધો ચાલુ થયો એટલે ધંધો તો ચાલવાનો છે, એનો મેન સભ્ય છે એ બધું કામકાજ સંભાળતો હોય. પણ કદાચ એવું બને કે કરતા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ થયા બાદ એનું મૃત્યુ થઈ જાય તો પણ ધંધો તો ચાલુ જ રહેવાનો છે, ધંધો બંધ થવાનો નથી. તો એના પછી સંભાળે કોણ, સંચાલન કોણ કરશે હવે આ પેઢીનું? તો કે એના પછીની જનરેશનની જે વ્યક્તિ હોય, બરાબર, વારસાગત બધું આ ચાલ્યું આવે છે, એટલે કે વારસાગત એના પછીનો જે વારસદાર હોય એ આ બધું કામકાજ સંભાળે. જો અહીંયા કીધું આયુષ્ય કે કરતા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો તો ચાલુ જ રહે છે, ધંધો બંધ થતો નથી. જો કરતાનું મૃત્યુ થાય, એનો જે વહીવટદાર છે એનું મૃત્યુ થાય, તો તેના પછીની વયથી વડીલ વ્યક્તિ કરતા બને છે. તો એ વ્યક્તિનું મૃત્યુ થાય તો ધંધો બંધ થઈ જતો નથી, પણ એના પછીની જે વ્યક્તિ હોય, જે વડીલ તરીકે કાર્ય કરી શકતી હોય, સક્ષમ વ્યક્તિ હોય,
તો એ વ્યક્તિ આ કુટુંબનો શું બને છે, કર્તા બને છે અને બધો વહીવટ પોતે સંભાળે છે. તો આનું આયુષ્ય અમર્યાદિત છે, આ આયુષ્ય આનું લાંબુ છે, ધંધો ચાલ્યા જ રાખે છે. કેમ? કારણ કે ધંધો બંધ થઈ જતો નથી. કર્તાનું મૃત્યુ થયું તો ધંધો બંધ થઈ જતો નથી, પણ એના પછીની આવનારી વ્યક્તિ એ પેઢી ચાલુ રહે છે અને એના પછીનો વ્યક્તિ શું બને છે, એનો કર્તા બને છે. ખ્યાલ આવે છે? ચલો એના પછી લક્ષણ તમને આપેલું છે, મૂડી મેળવવાની મુશ્કેલી. હવે ઘણી વખત એવું બને, પેઢી ચાલુ કરી તો પેઢીની અંદર ઘણી વખત પૈસાની વધારે ઓચિંતાની જરૂર પડી હોય, બરાબર. અથવા તો પેઢી ચાલુ કરી છે તો ઘણી વખત એવું પણ બને કે ધંધો ચાલુ થયો, ધંધાની અંદર તો આપણે શીખી ગયા નફોય મળે ને ખોટે મળે, બરાબર. નફા ના આશય થી ધંધો ચાલુ થાય પણ એની અંદર ખોટ પણ પ્રાપ્ત થતી હોય, જરૂરી નથી નફો જ મળે. તો ઘણી વખત એવું પણ બનતું હોય કે પૈસાની ઓચિંતાની જરૂર પડી હોય ત્યારે આની અંદર પૈસા મેળવવા માટેનો સ્ત્રોત મર્યાદિત હોય છે. જો અહીંયા કીધું મૂડી મેળવવા માટેની મુશ્કેલી અહીંયા રહી. કેમ? કારણ કે ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો હોય છે. જેવો કરતા હોય, કરતા ધારો કે સક્ષમ વ્યક્તિ છે, બરાબર, નિર્ણય શક્તિ એની સારી છે, તો એવા વ્યક્તિ ધંધાની સફળતા એના ઉપર આધારિત હોય છે. કારણ કે નિર્ણય બધા કોણ લે છે, તો કે કરતા લે છે. કરતા કેવો નિર્ણય લે છે, બરાબર, એના ઉપર એના ધંધાની સફળતાનો આધાર હોય કે ધંધો કેવો ચાલશે, બરાબર. તો એના માટે ધંધાની સફળતાનો આધાર કરતાની કાર્યક્ષમતા ઉપર રહેલો હોય છે. હવે એના ઉપરથી ખબર પડે કે ધંધો આગળ જશે કે ધંધો પાછળ જશે, ધંધો ખોટ કરશે કે ધંધો નફો કરશે, બરાબર. એ જેવો નિર્ણય લેતો હોય એની કાર્યક્ષમતા કેવી છે, કામગીરી કેવી છે, આળહુડો હોય, કાંઈ કામ ન કરતો હોય, બેઠો રહેતો હોય, નિર્ણય શક્તિ સારી ન હોય, ઓચિંતાની કાંઈ જરૂર પડી હોય તો નિર્ણય લઈ શકતો એવો ન હોય, બરાબર. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે જો આવી રીતના કોઈ એનો કરતા હોય તો ભાઈ એનો ધંધો ખોટ કરતો થઈ જાય. એટલે સફળતાનો આધાર, મેઇન આધાર કોના ઉપર હોય છે? કારણ કે વહીવટ કરવા વાળો હોય એના ઉપર સફળતાનો આધાર હોય. તો કર્તાની કાર્યક્ષમતા ઉપર સફળતાનો આધાર રહેલો છે ધંધાની. તો ઘણી વખત જો આગળ કીધું મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે, તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે. હવે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીની અંદર બે ભાગીદારે સરખો આની અંદર શું કરવાનું હોય, તો કે એની અંદર રોકાણ કરવાનું હોય છે. પૈસાની જરૂર પડી હોય તો બે ભાગીદાર પૈસા લઈ આવે છે. કંપની હોય તો કંપની તરત જ એના શેર બહાર પાડે, મૂડીની જરૂર પડી હોય તો શેર બહાર પાડીને પોતે મૂડી એકત્રિત કરી શકે. પણ આની અંદર મૂડી મેળવવા માટે તો કે ધંધાનો જે કરતા છે જરૂર પડી હોય તો એના અન્ય સભ્યો પાસેથી પોતે નાણાં મેળવી શકે અને ધંધાની અંદર કાર્ય કરી શકે. પણ વધુ મૂડી મેળવવા માટે એને મુશ્કેલી ઊભી થાય છે. ખ્યાલ આવે છે? તો આની અંદર એક આ મર્યાદા કહી શકાય કે મૂડી મેળવવા માટેની મુશ્કેલી રહેલી હોય છે, મુશ્કેલી પડે છે. કારણ કે કરતાની કાર્યક્ષમતા ઉપર ધંધો ચાલે છે. ઘણી વખતે ઓચિંતાની આક્રમક જરૂર પડી હોય, મૂડી મેળવવા માટેની પૈસાની જરૂર પડી હોય તો અન્ય સભ્યો છે, અન્ય સભ્યો ઉપર આધાર રાખવો પડે. અન્ય સભ્યો પાસે પૈસા હોય તો પૈસા મેળવીને કુટુંબની અંદરથી જેટલા સભ્યો એના ઉપરથી આપણે ધંધો ચલાવી શકીએ. પણ આવી રીતના પૈસા કાઢીને ધંધો લાંબો ચાલે નહીં. એક દિવસ એ ધંધો પછી શું કરવો પડે, બંધ થઈ જાય. આવી રીતના ધંધો ચાલ્યા રાખે, ખોટ ખાધેલા ધંધા પછી ચાલે નહીં, એકમ બંધ થઈ જાય પછી. તો આવી રીતના વધુ મૂડી મેળવવા માટેની શું પડે છે, મુશ્કેલી પડે છે, એની મર્યાદા ગણાવી શકે. ચલો એના પછી લક્ષણ આપેલું છે નવમું લક્ષણ શું આપેલું છે, તો કે નાદારી. નાદારી એટલે કે નાદાર જાહેર કરી દે. નાદાર કોને કહેવામાં આવે, તો કે સામાન્ય રીતે આપણે નાદાર એને કહીએ કે જ્યારે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય. વ્યક્તિ પોતાનું બે હાથ ઊંચા કરી દે, જેમ કે વિજય માલ્યા, સમજમાં આવે છે, ઓળખો ને વિજય માલ્યાને. તો આવી રીતના જ્યારે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય ત્યારે એને અદાલત શું જાહેર કરે છે, તો કે નાદાર જાહેર કરે છે. તો જો અહીંયા નાદારીમાં શું કીધેલું છે, તો કે પેઢી જ્યારે ફડચામાં જાય એટલે ખોટ કરતી થઈ જાય. ખ્યાલ આવે છે? નફો કરવાને બદલે હવે શું કરવા લાગે છે, ખોટ કરવા લાગે. તો કે જ્યારે પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે. પુખ્ત વયના સભ્ય કોને કહેવામાં આવે, પુખ્ત વયના સભ્ય એટલે કે જે વ્યક્તિની ઉંમર કુટુંબની અંદર બધા હોય, નાના છોકરાઓ હોય, બરાબર, સગીર વયના હોય, પુખ્ત વયના હોય. પુખ્ત વયના એટલે કે જેની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય, 18 વર્ષ જેને પૂરા કરી દીધેલા હોય,
તો આવા વ્યક્તિને શું કહેવામાં આવે? પુખ્ત વયના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. તો અહીં બાજુમાં લખું છું, પુખ્ત વય કોને કહેવામાં આવે? તો કે 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ, એને શું કહેવામાં આવે? પુખ્ત વય. અને જ્યારે 18 વર્ષ કરતા ઓછી ઉંમરની વ્યક્તિ હોય તો આપણે એને સગીર વય તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો જ્યારે નાદાર જાહેર કરવાનો હોય, ત્યારે નાદાર જાહેર કરવા માટે અઢાર વર્ષ કે એનાથી ઓછી ઉંમરની વ્યક્તિ હોય તો એ નાદાર જાહેર ન થાય. કેમ? કારણ કે પુખ્ત વયની વ્યક્તિ નિયમ છે. પુખ્ત વયની વ્યક્તિ હોય ને એને સમગ્ર કાયદાકીય રીતે આ વ્યક્તિનું નામ નોંધાયેલું હોય, પુખ્ત વયની વ્યક્તિઓનું. તો નાદાર જાહેર કરવા માટે, નાદાર જાહેર એટલે હમણાં જ મેં તમને કીધું કે વ્યક્તિ પોતાનું જો લખી દઉં છું, નાદાર જાહેર. તો નાદાર કોને કહેવાય? યાદ ન રહેતું હોય તો લખી લેજો, નાદાર કોને કહેવામાં આવે? જ્યારે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય ત્યારે તેને શું કહે છે? નાદાર કહે છે. બરાબર. અદાલત એને નાદાર જાહેર કરી દે. જ્યારે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય તો અદાલત એને નાદાર જાહેર કરે છે. તો નાદાર જાહેર કુટુંબની અંદર, ધારો કે પડચાની અંદર જાય, બહુ પેઢી નુકસાન જ કર્યું હોય, ખોટ કરતી થઈ ગઈ હોય, બરાબર, અને પોતાનું દેવું નકરું માથે દેવું કર્યું હોય, દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય, તો જ્યારે અદાલતે નાદાર જાહેર કરવાનો સમય થાય તો કુટુંબની અંદર જે વ્યક્તિ પુખ્ત વયની હોય, પુખ્ત વય એટલે હમણાં મેં કીધું કે કઈ વ્યક્તિને પુખ્ત વય કહેવાય? તો કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો એ પુખ્ત વય કહેવાય. તો એનાથી વધારે ઉંમરની વ્યક્તિ હોય ને એને અદાલત નાદાર જાહેર કરશે કુટુંબના સભ્યોમાંથી. સમજમાં આવે છે? બાકી નાની ઉંમરની વ્યક્તિ, જે ધારો કે 15 વર્ષનો છોકરો હોય કે હજી બાળક જન્મ્યું છે, 5 વર્ષનું બાળક છે, તો એને અદાલત નાદાર જાહેર ન કરે. ખ્યાલ આવે છે? તો જે વ્યક્તિ 18 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ હોય એને અદાલત શું જાહેર કરે છે? નાદાર જાહેર કરે છે. ક્યારે નાદાર જાહેર કરે? તો કે જ્યારે પેઢી કેવી થઈ ગઈ હોય, તો કે દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય, એના દરેક સભ્ય માટે દેવું થઈ ગયું હોય. તો દેવું થઈ ગયું ત્યારે જયારે અદાલતને નાદાર જાહેર કરવાનો સમય થાય ત્યારે 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને અદાલત શું જાહેર કરે છે? નાદાર જાહેર કરે છે. એનાથી ઓછી ઉંમરની વ્યક્તિ માટે આવી કોઈ જવાબદારી હોતી નથી. બરાબર. 15 વર્ષનો હોય કે 16 વર્ષનો કે હજી 18 વર્ષ પૂરા થવાના બાકી હોય, ભલે 18મું રનિંગ હોય, એનું 18મું પૂરું ન થયું હોય, તો પણ એને દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય, તો એવા છોકરાને કે એવી છોકરી હોય તો એને નાદાર અદાલત જાહેર કરી શકતી નથી. એના માટે જો અહીંયા કીધું નાદારેની અંદર કે પેઢી જયારે ફડચામાં જાય, ફડચામાં જાય એટલે કે ખોટ કરતી થઈ જાય, ખર્ચામાં જાય એટલે શું થાય? તો કે ખોટ કરતી થઈ જાય, તેની માથે દેવું વધી જાય, ત્યારે માત્ર ને માત્ર કોને? તો કે પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે. અન્ડરલાઈન કરી દેજો. અને નાદાર જાહેર ક્યારે કરવામાં આવે? એમસીક્યુ સવાલ તરીકે અથવા તો 1 માર્ક્સના સવાલ તરીકે પરીક્ષાની અંદર પૂછાય કે HUF પેઢીની અંદર નાદાર માત્ર કોને જાહેર કરી શકાય છે? તો કે પુખ્ત વયના સભ્યોને. ખ્યાલ આવે છે? સગીર સભ્યોને નહીં. સગીર એટલે કોને? તો કે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ હોય તો એને શું કહેવાય? સગીર કહેવામાં આવે. તો એને નાદાર જાહેર કરી શકાતા નથી. ત્યાર પછી કીધું જો કે દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે. હવે દેવાની ચૂકવણી જયારે દેવું કરવો, દેવું એની માટે થઈ ગયું છે, દેવાની ચૂકવણી કરવાની છે. બરોબર. લેણિયા તો વધી ગયા છે, લેવા વાળા વધી ગયા છે. તો જયારે દેવું ચૂકવવાનું થાય, દેવું ચૂકવવાનું થાય તો દરેક પેઢી, આ પેઢીની અંદર દરેક સભ્ય છે, એ દરેક સભ્યના પૈસા આની અંદર વાપરી શકાય છે. ખ્યાલ આવે છે? તો કે જ્યારે દેવાની ચૂકવણી કરવાની થાય ત્યારે માત્ર કર્તાની જવાબદારી હોતી નથી, કે કર્તા એ દેવું કર્યું છે તો કર્તા જેનું દેવું ચૂકવશે એમને. દરેક સભ્યોના એનો હિસ્સો છે, દરેક સભ્યોના જે પૈસા છે એ પૈસા દેવાની ચૂકવણી માટે વાપરી શકાય છે. કર્તાની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. બરાબર. ચૂકવણી માટે દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે જરૂર પડે તો. અને કર્તાની જવાબદારી આની અંદર કેવી હોય છે? અમર્યાદિત. બરાબર. એટલે કર્તાના દરેકે દરેક જેટલા પૈસા છે, પેલા ચૂકવણી કર્તાના જેટલા પૈસા છે એમાંથી એની ચૂકવણી થશે. ત્યાર પછી જો હિસ્સાની જરૂર પડે, પૈસાની જરૂર પડે વધારે, તો પણ દેવાની ચૂકવણી માટે અન્ય સભ્યોનો હિસ્સો કર્તા વાપરી શકે છે.
ખ્યાલ આવે છે? તો આ નવમો મુદ્દો, નાદારી, નાદારી જાહેર થાય ત્યારે કોના પૈસા વાપરી શકાય છે? તો કે દરેક સભ્યોના પૈસા વાપરી શકાય છે. નાદાર જાહેર કરવાના થાય તો નાદાર માત્ર કોને જાહેર કરવામાં આવે છે? તો કે 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને નાદાર જાહેર કરી શકાય છે, સગીર વયની વ્યક્તિને નાદાર જાહેર કરી શકાતા નથી. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે ટોટલ આપણે આજે લાક્ષણિકતા જોઈ, હિન્દુ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતા કેટલી વસ્તુ જોયું. તો કે સૌથી પહેલા તો એનો અર્થ હિન્દુ કાયદા અનુસાર કેવો ધંધો ગણાય છે? તો કે વારસાગત. કેવો ધંધો ગણાય છે? વારસાગત, પેઢીગત પેઢી આ ધંધો ચાલ્યા રાખે છે. વારસામાં મળેલો ધંધો જ્યારે આવી રીતના પેઢી દ્વારા ધંધો ચલાવવામાં આવતો હોય, વારસામાં મળેલા ધંધા દ્વારા આવો ધંધો ચાલ્યા રાખતો હોય, તો આવા ધંધાને શું કહેવામાં આવે છે? હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે. તો આવો ધંધો કરતી પેઢી હોય ને તો એને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવામાં આવે. બરાબર, આનું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાય છે, યાદ રાખવાનું, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. આની અંદર જે વહીવટ કરવા વાળો વ્યક્તિ છે, વહીવટ કરવા વાળા વ્યક્તિને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે કર્તાના નામથી ઓળખવામાં આવે છે. સમગ્ર વહીવટ કોણ કરે છે? તો કે કર્તા કરે છે. ત્યાર પછી આપણે વસ્તુ જોયું કે આની અંદર જો આવી રીતના વડીલ મોસ્ટ ઓફ આવો કરતા કોણ બને છે કુટુંબની અંદર? તો કે વડીલ બને છે. જો કદાચ વડીલ આવો ધંધો કરવા ઈચ્છતી ન હોય, આવો વહીવટ કરવા ઈચ્છતી ન હોય, બરાબર, તો આવો વહીવટ એના પછીની વ્યક્તિ જે મોટી ઉંમરની હોય એ આ વહીવટ સંભાળે છે. બરાબર, આવી પેઢીનું અસ્તિત્વ મોસ્ટ ઓફ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ભારત અને નેપાળ. એટલી વસ્તુ જોયા બાદ આગળ આપણે કઈ વસ્તુ જોઈ? તો કે તેની લાક્ષણિકતા. લાક્ષણિકતામાં કઈ વસ્તુ જોઈ? તો કે સૌથી પહેલી લાક્ષણિકતા કાયદા દ્વારા અસ્તિત્વ. નંબર બે, તો કે સંચાલન. સંચાલન કોણ કરે છે? તો તેનો કર્તા કરે છે. ત્યાર પછી નંબર ત્રણ, ત્રીજો મુદ્દો આપણે જોયો, તો કે સ્વતંત્ર કાર્યક્ષેત્ર. સમગ્ર વહીવટ કોણ કરી શકે છે? કરતા કરી શકે છે. અને કઈ રીતે કરી શકે છે? તો કે સ્વતંત્ર રહીને આ કામગીરી કરી શકે છે. એની અંદર બીજા સભ્ય દખલગીરી કરી શકતા નથી. અને નિર્ણય લે તો નિર્ણય સામે અન્ય સભ્ય વાંધો પણ લઈ શકતા નથી. ત્યાર પછી આપણે વસ્તુ જોયું, તો કે સભ્યપદ. આની અંદર સભ્યપદ કોને કોને મળે છે? તો કે કુટુંબના દરેક સભ્ય આની અંદર સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે બાળક જન્મ લે તો જન્મ થતાની સાથે જ પોતે એનો શું બને છે? સભ્ય બને છે. ત્યાર પછી આપણે લક્ષણ જોયું, તો કે નાણાકીય નિયંત્રણ. આની અંદર સમગ્ર નાણાકીય બાબતો કોને હસ્તક હોય છે? તો કે કુટુંબના કર્તાને હસ્તક હોય છે. તેની અંદર જે કાંઈ મિલકતો છે, મિલકતોની જવાબદારી કોની હોય છે? કર્તાની હોય છે. એની જાળવણીનું કામ પણ કોણ કરે છે? કર્તા કરે છે. નિર્ણયો પોતે લઈ શકે છે. ત્યાર પછી જવાબદારી. તો આની અંદર હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર કોની જવાબદારી અમર્યાદિત હોય છે? તો કે એની અંદર જવાબદારી અમર્યાદિત કોની હોય? તો કે કુટુંબના કર્તાની હોય છે. તો કે બીજા સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે બીજા સભ્યોની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત જવાબદારી હોય. ત્યાર પછીનો આપણે મુદ્દો જોયો હતો આયુષ્ય. આયુષ્ય આની અંદર ધંધાનું આયુષ્ય કેટલું? તો કે જ્યારે કર્તાનો સભ્ય મૃત્યુ, સોરી, કુટુંબનો સભ્ય જેનો કર્તા છે એ કર્તા મૃત્યુ પામે, તો મૃત્યુ પામે તો પણ ધંધો શું રહે છે? ચાલુ રહે છે. તો એના પછીનો સભ્યનો વહીવટ સંભાળે છે. ત્યાર પછી આપણે વસ્તુ જોઈ હતી, કઈ જોઈ હતી? તો કે મૂડી મેળવવા માટે મુશ્કેલી. હિન્દુ અવિભક્ત કુટુંબની સૌથી મોટી મર્યાદા ગણાવી શકાય. જો તમને પ્રશ્નની અંદર એવું પૂછી પણ શકે કે હિન્દુ અવિભક્ત કુટુંબની મર્યાદા કઈ, તો કે મૂડી મેળવવા માટેની મુશ્કેલી. મૂડી મેળવવા માટેની મુશ્કેલીની સૌથી મોટી મર્યાદા છે. કે આની અંદર સફળતાનો આધાર, ધંધાની સફળતાનો આધાર કોના ઉપર હોય છે? ધંધાની કાર્યક્ષમતા, કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો હોય છે. એ જેવું કાર્ય કરશે એવો ધંધો કેવો બનશે? સફળ બનશે. એ બિન કાર્યક્ષમ રહેશે, પડ્યો રહેશે, નિર્ણય નહીં લે, તો ધંધા કેવો થઈ જશે? તો કે ખોટ કરતો થઈ જશે. બરાબર, તો સૌથી મોટી મૂડી મેળવવા માટેની મુશ્કેલી એચયુએફ કુટુંબની અંદર મળે છે. બરાબર, ચાલો એના પછી આપણે મુદ્દો જોયો, કયો જોયો હતો? તો કે નાદારી. નાદારી આની અંદર હિન્દુ અવિભક્ત કુટુંબ જો કદાચ એને નાદાર જાહેર કરવાના થાય, દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય, તો નાદાર કોને જાહેર કરે છે? તો કે પુખ્ત વયના વ્યક્તિઓને નાદાર જાહેર કરવામાં આવે. આની અંદર સગીર વયના વ્યક્તિઓને નાદાર જાહેર કરવામાં આવતા નથી. બરાબર, ચાલો આની અંદર એવો પણ પ્રશ્ન પૂછે કે એચયુએફ કુટુંબની અંદર કોની જવાબદારી અમર્યાદિત હોય છે? તો કોની જવાબદારી અમર્યાદિત હોય? તો કે કુટુંબના કર્તાની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત જવાબદારી જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, એટલે સુધી આપણે આ પ્રશ્ન આજે જોયો, એચયુએફ જેની અંદર તેનો અર્થ અને તેની લાક્ષણિકતા. લાક્ષણિકતાની અંદર ટોટલ 9 મુદ્દા. મિત્રો, આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. કેટલા માર્ક્સની અંદર લખી લેજો?
ત્રણ માર્ક્સ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. શું પૂછાય? તો કે HUF નો અર્થ આપી, અથવા તમને પૂરું નામ આપે, હિન્દુ અવિભક્ત કુટુંબ નો અર્થ આપી તેની HUF ની લાક્ષણિકતા જણાવો. લાવે છે ત્રણ માર્ક્સ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે, અને શોર્ટ પ્રશ્ન પણ આપણે ઘણા જે નીકળ્યા એ પણ પૂછાઈ શકે. તો આવી રીતના નવ લક્ષણો તમારે ફરજિયાત લખવા પડે, મુદ્દો પાડીને ફરજિયાત લક્ષણો લખવા પડે. મુદ્દો ફરજિયાત છે આની અંદર, બરાબર. એના પછીનો આપણે મુદ્દો આપણે જોવાનો છે, આપેલો છે એના પછીનું પેઢીનું સ્વરૂપ. પેઢીનું સ્વરૂપ છે ભાગીદારી. ભાગીદારી પેઢી જે એક કરતા વધારે ભાગીદારો ભેગા મળીને, એક કરતા વધારે વૈયક્તિક કુટુંબની વ્યક્તિ હોય તો એક જ વ્યક્તિ ધંધો ચલાવતી હોય, બરાબર. HUF ની અંદર સમગ્ર કુટુંબ ધંધો ચલાવતો હોય. અને એના પછી ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીની અંદર બે ભાગીદારો, ધારો કે એક વ્યક્તિ છે, એ એક વ્યક્તિ ધંધો ચલાવવા માટેની મુશ્કેલી પડતી હોય, બરાબર. વધારે પ્રમાણમાં મૂડી લાવી શકતો ન હોય, એને સમય ન હોય ધંધો કરવા માટે એટલો બધો, તો બે વ્યક્તિઓ ભેગા મળીને ધંધો કરી શકે પાર્ટનરશીપના ધોરણે, બરાબર. તો આવી રીતના જે ધંધો કરવામાં આવે એને ભાગીદારી કહેવામાં આવે. આ મુદ્દો આપણે આજે હવે લેક્ચર પૂરો થવામાં છે, 2 મિનિટની વાર છે, વધારે ટાઈમ નથી, એટલે આ મુદ્દો આપણે ક્યારે લેવાનો છે, આવતીકાલે ભાગીદારી પેઢી, જ્યારે એના પછીનો લેક્ચર આવશે ત્યારે આ ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. આની અંદર તમારે આ પ્રશ્નની અંદર HUF ની અંદર યાદ રાખવાના મુદ્દા જે લખેલા છે એ તમારે નોટની અંદર નોટ કરી લેવાના છે, બરાબર. આના પછીનો તમારે લેક્ચર આવશે ઇકોનોમિક્સ નો લેક્ચર છે, બરાબર. સ્ટેટ નો લેક્ચર જે પહેલો હતો એ સ્ટેટ નો લેક્ચર, સાગર સર વાળો લેક્ચર મેં લીધેલો છે. અને એના પછીનો જે લેક્ચર મારો હતો બીએ નો, એ બીએ નો લેક્ચર આપણે ઇકોનોમિક્સ ના સર વિપુલ સર નો લેક્ચર છે, બરાબર. તો એ પ્રમાણે કન્ટિન્યુ રાખવાનું છે, અને જેટલા મુદ્દા અહીંયા લખેલા છે જરા નોટ કરી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, બસ આજે લેક્ચર ની અંદર આટલું. આવતીકાલે મીન્સ કે જયારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આગળ હવે આપણે આને ચલાવશું.